બનાસકાંઠા અમીરગઢના વિરમપુરમાં વારંવાર પશુઓની ચોરીઓ થવાથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, જેને લઈને પોલીસ બંદોબસ્તની માંગ સાથે બજારો બંધ કરી આદિવાસી લોકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાનો અમીરગઢ તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે, જ્યાં મોટાભાગના લોકો ખેતી અને પશુ સાથે સંકળાયેલા છે. ઘણા સમયથી અમીરગઢના વિરમપુર વિસ્તારમાં આદિવાસી પરિવારોની રોજીરોટી માનવામાં આવતા પશુધનની ચોરીઓની ઘટનાઓ વધી ગઈ છે, પરંતુ સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવવા માટે થનગની રહેલી પોલીસ લોકોની માલમત્તાને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી રહી છે અને તેના લીધે ચોરીઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ચેકપોસ્ટનો મોહ ધરાવતી અમીરગઢ પોલીસની વિરુદ્ધમાં આજે વિરમપુરના લોકોએ રોડ પર બેસીને રોડ પર ચક્કાજામ કર્યો હતો. આજે સ્થાનિકોએ રસ્તા રોકી બકરા ચોરીને પકડવાની માંગ સાથે વિરમપુરના રસ્તા સહિત બજારો બંધ કરી ધરણા યોજ્યા હતા. લોકો રોડની વચ્ચે બેસી રોડને જામ કરી દીધો હતો. આદિવાસી વસ્તી ધરાવતા વિરમપુરમાં લોકોની આજીવિકા ગણાતા ઘેટા બકરાઓની વારંવાર છાસવારે ચોરીઓ થતી આવે છે અને આ અંગે પોલીસ ફરિયાદ કરવા છતાં ગુનેગારો પકડવામાં આવતા નથી અને ચોરોની સિલસિલો યથાવત રહે છે, જેથી આદિવાસી પશુપાલકો તંગ આવી ગયા છે. ગુનેગારોને સજા થવાના બદલે ઉલટા ફરિયાદીને જ પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાવા પડી રહ્યા છે, જેથી સમગ્ર વિરમપુર વિસ્તારના ગામડાઓના લોકો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કરતા વેપારીઓ પણ બજારો સજ્જડ બંધ કરી રોડ પર ઉતરી આવ્યા હતા અને રસ્તા રોકો આંદોલન શરૂ કરતા તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. લોકોએ ચક્કાજામ કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી બાજુ આરોગ્યની ઇમરજન્સી સેવાઓ જેવી કે 108 અને એમ્બ્યુલન્સ સેવા ચાલુ હતી. વધુમાં આદિવાસી આગેવાન અને અમીરગઢ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શંકર માણસાએ જણાવ્યું હતું કે વારંવાર ચોરીઓ થઈ રહી છે અને તંત્ર ચોરીનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહેતા અમારે આ આંદોલન કરવાની ફરજ પડી છે. જો અમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ જ રીતે રસ્તા રોકો આંદોલન કરી બજારો બંધ રાખી લડત ચાલુ રાખીશું. આજરોજ અમે વિરમપુર વિસ્તારમાં નાની મોટી ચોરીઓ થવાના કારણે ચોર પકડાતા નથી, માટે અમે પોલીસને ચોર પકડ નામ આપવા છતાં પકડતા નથી, માટે અમે વિરમપુર રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ કર્યો છે. જ્યાં સુધી ચોર અને મુદ્દા માલ ન મળે ત્યાં સુધી અમે અમારું આ આંદોલન પૂર્ણ કરવા. અમીરગઢ તાલુકાના વિરમપુરમાંથી અત્યાર સુધી બકરાઓની થયેલી ચોરી વિશે વાત કરવામાં આવે તો ગફુરભાઈ ખરોડિયાના 3 બકરા, શંકરભાઈ માણસાના 5 બકરા અને વાઘાભાઈ ડામોરના 5 બકરા સહિત અનેક લોકોના બકરા ચોરાઈ ચૂક્યા છે, પરંતુ આરોપીઓ હજુ ઝડપાયા નથી. અમીરગઢ પોલીસ ગૃહ મંત્રાલય દ્વારા બંધ કરવામાં આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટને સરકારના હુકમ બાદ ચાલુ રાખી રહી છે, જ્યારે લોકોની માલમત્તાની રક્ષણ આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે, ત્યારે આ બાબતે અમીરગઢ પોલીસ તો શું કહે. આજરોજ અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારની અંદર ઇકબાલ વિરમપુર પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા અમીરગઢ તાલુકાની અંદર નાની મોટી ચોરીઓ થતી હોય છે. અમને ગઈ પરમ દિવસે શનિવારે રાત્રે આપણે શંકરભાઈ પ્રમુખ માજી પ્રમુખના ઘરે 5 બકરા ચોરાઈ ગયા હતા. ગવરાની અંદર બકરા ચોરાઈ ગયા છે, કાનપુરાની અંદર ચોરાઈ ગયા છે. એમ નાની મોટી દર વર્ષે ચોરી થતી હોય છે. હમણાં આ મહિનાની અંદર 10-15 ચોરીઓ થઈ ગઈ છે અને એ ચોરના નામો પોલીસ સ્ટેશનમાં આપવા છતાં એ ચોરોના નામ પોલીસ પ્રશાસન કામ કરતી નથી. એના ભાગરૂપે આજે અમીરગઢ તાલુકાની સમગ્ર પ્રજા ભેગી થઈ એક જ નિર્ણય પર આવી છે કે જ્યાં સુધી ચોરોના નામ ના આવે, જ્યાં સુધી મુદ્દામાલ જે સંતાડેલો છે એ બહાર ના આવે ત્યાં સુધી ધારણા કાર્યક્રમ ચાલુ રહેશે. અને જો આ તો શરૂઆત પોલીસ સ્ટેશનની ધારણા કાર્યક્રમ છે અને અમારા જો ચોર બહાર ના આવે અને મુદ્દામાલ બહાર ના આવે તો જાહેર રસ્તા રોકીને અમે અમારી માગણીઓ પૂરી કરવા માટે ધારણા કાર્યક્રમ કરવો પડશે. પરંતુ અમે જિલ્લાની જનતાને પૂછીએ છીએ કે અમીરગઢ પોલીસ ચોરીની ઘટના અટકાવવા કે તેના ભેદ ઉકેલવાના બદલે બંધ થયેલી ચેકપોસ્ટ પર ફરજ બજાવવામાં આટલો રસ કેમ દાખવી રહી છે, તે અંગે તમે તમારા મંતવ્યો અમારી યુટ્યુબ ચેનલ પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.